नमस्कार विद्यार्थियों, सॉलिड मिकेनिक्स ना लेक्चर नंबर 4 में आप बधा नु हार्दिक स्वागत है। आनी अगाउ ना 3 लेक्चर्स में आपणे कॉन्सेप्ट प्लस ना दाखला अभ्यास करेला छे अने आ लेक्चर नी शुरुआत पण आपणे दाखला थी करीशु। तो आनी आगळनो जो लेक्चर तो लेक्चर नंबर 3 एमां भणावेलो कॉन्सेप्ट अने एमां भणावेलो दाखला तमे व्यवस्थित समजीने तैयार कर्या छे, तो आ लेक्चर ना दाखला तमने सरळताथी समजाई जशे। चलो स्टार्ट करिए आपणे, अने तमे ट्राय करो के दाखला नी रकम वाँचीने तमे जाते गणवानो प्रयत्न करो, अने पोतानी जो भूल पड़ती होय तो भूल शोधवानो प्रयत्न करिए आपणे। बराबर, चलो स्टार्ट करिए आपणे। रकम वाँचीए तो आजे दाखलो जे छे अत्यारे हालमां तमारी स्क्रीननी सामे, ए दाखलो आगळना लेक्चरना लास्ट दाखलाने समतुल्य दाखलो छे, એટલે કે જેવો જ દાખલો છે, બસ મેં જસ્ટ ખાલી તમે થોડોક ચેન્જ કરેલા છે। બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ આપણે। શું કે દાખલો જુઓ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આગળના દાખલા મુજબ ગોઠવણી। અહીંયા એવું લખ્યું છે આગળનો દાખલો, આગળનો દાખલો એટલે તમારે આગળના લેક્ચરનો છેલ્લો દાખલો જે હતો, દાખલો કંઈક આવો હતો, હું યાદ અપાઈ દઉં। એક સ્ટીલનો વાયર છે, એની જે કંઈક વજન લટકાવ્યું, પછી એક બ્રાસનો વાયર છે, એની નીચે કંઈક વજન લટકાવ્યું, અને એ દાખલામાં આપણે એવું ધારેલું, બરાબર, અને આગળ દાખલામાં કે ભાઈ જે સ્ટીલનો વાયર છે એ અને જે બ્રાસનો વાયર જે છે બંનેના દળ નથી। પણ આ દાખલામાં તમારામાંથી ઘણાને મન થાય એવું કંઈ ક્વેશ્ચન થાય કે સર એ બંનેના દળ આપ્યા તો દાખલો કેમ ગણવું, એટલા માટે આ દાખલો ગણાવું છું। તો અહીંયા આપણે સ્ટીલનું દળ લીધું છે 2m અને બ્રાસનું દળ લીધું છે m। રકમ કંઈક આવી છે, એક સ્ટીલનો વાયર છે એનું દળ 2m છે, એના છેડે વજન લટકાયું 5m, અને એની નીચે વજન લટકાયું બ્રાસ જેનું દળ છે m, અને બ્રાસની નીચે વજન લટકાયું 10m। આગળ બીજું લખ્યું છે સ્ટીલ માટેની લંબાઈ l છે, સ્ટીલના આડછેદનો એરિયા a છે, સ્ટીલ માટે યંગ મોડ્યુલસ છે y1, કેટલો હોય 2×10^11। પછી બ્રાસ માટે લંબાઈ l2 છે, તમારે અત્યારે બે સરખી જ દેખાય છે, પણ આપણે તમારે વિચારવાનું છે કે ભાઈ બ્રાસની લંબાઈ l/2 છે, બરાબર, સ્ટીલની લંબાઈ l છે, બ્રાસની લંબાઈ l/2 છે, એરિયા a છે, ટૂંકમાં જો સ્ટીલનો એરિયા અને બ્રાસનો એરિયા સરખો આપ્યો છે, અને બ્રાસ માટે યંગ મોડ્યુલસ છે y2 0.9×10^11 pascal। ચલો પહેલા 1/1 આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ। ચલો તો પહેલા આપણે વિચારશું, લખવું છે તો ભાઈ શું કીધું, ડેલ્ટા એલ શોધવાનું છે, રકમ શું કહી છે, ડેલ્ટા એલ શોધો। ઓકે, આગળનો દાખલો જે વસ્તુ બેઠી વસ્તુ છે, થોડાક મેં ડાયમેન્શન બદલાવ્યા છે, થોડો કોન્સેપ્ટ બદલાયો છે, કોન્સેપ્ટ શું છે, અહીંયા તારના દળ પણ આપણે લેવાના છે। તો પહેલા વિચારીએ આપણે સ્ટીલ માટે, સ્ટીલ માટે લંબાઈનો વધારો શું આવે, તો FL/LY પરથી આપણે વિચારવાનું છે। હવે જો એ સ્ટીલનું પોતાનું દળ આપ્યું છે, તો સ્ટીલના પોતાના દળના કારણે કેટલો વધારો થાય એ આપણે વિચારીએ। ચલો તો સૂત્ર શું આવે, પોતાના દળના કારણે MgL/2, યાદ, તમને બધાને યાદ હશે, પોતાના જ વજનના કારણે લંબાઈનો વધારો શું આવે, MgL/2 AY। તો કામ કરીએ, સેલ્ફ વેઇટના કારણે કેટલી લંબાઈ વધે, તો એમજી, એમાં એમ કેટલા આપ્યા, 2m, તો 2m એટલે કે એમ કિંમત મૂકી MgL/2 AY, તો 2m નમ રાખ્યા, એરિયા એનો એ છે અને વાય છે y1, થઈ ગયું સ્પષ્ટ સૂત્ર, કયું મૂકું, આ મૂકું છું ખબર ન પડે, તો MgL/2 AY પોતાના વજનના કારણે, અહીંયા એમ કેટલા આપ્યા આપણે, 2m, તો 2m મૂક્યા, બસ બીજું કાંઈ કર્યું છે નહીં। ચલો બીજી વાત કરીએ, એના બાહ્ય બળ જે, એના પર જે બાહ્ય દળો છે બીજા આની સિવાય, પોતાના દળ સિવાયના, એના કારણે કેટલું વજન બળ લાગે, તો વિચાર કયા કયા બળ લાગે, તો છેડા પછી નીચે જેટલું બી લટકે છે, આ સ્ટીલનો જે નીચેનો છેડો છે એના નીચે જેટલું બી લટકે છે એ સ્ટીલ માટે કેવું છે, બાહ્ય દળ છે। તો કુલ બાહ્ય દળ કેટલું, એક તો આ 5m છે, પછી આ બ્રાસનું પણ વજન સ્ટીલને જ ઉપાડવું પડે, એટલે કેટલું છે, m છે, અને આ 10m દળ પણ સ્ટીલને જ ઉપાડશે, તો કુલ કેટલું દળ આવશે, 5m + 10m 15m અને પાછું m, એટલે 16m દળ, કેટલું આવશે, 16m, બરાબર છે। તો 16m જેટલું દળ સ્ટીલ બાહ્ય બળ તરીકે લાગશે સ્ટીલ પર, બરાબર છે। તો બાહ્ય દળ કેટલું, 16m, તો 16m દળના કારણે લંબાઈનો વધારો શું આવે, તો MgL/AY, તો આપણે 5m, આ તમને સમજણ પડે એટલા માટે લખવું છે, 5m + m + 10m GL/AY1, એ y1 એટલા માટે મૂક્યા છે કે બે માટે એરિયા સરખા છે અને y1 y2 અલગ છે એટલા માટે। ઓકે, તો સૂત્ર શું આવશે, જો અહીંથી 10 ને 15 ને 16, 16 MgL/AY1, આ બે ઉડી ગયા, શું આવશે, MgL/AY1, તો 16 ને 1 17, શું આન્સર આવશે, 17 MgL/AY1। તમે આને આમ જ રાખો તો ચાલશે, અને y1 ની કિંમત મૂકી દો 2×10^11 તો પણ ચાલશે, પણ મારા મતે આમને રહેવા દો, તો આપણને સ્ટીલની લંબાઈમાં થતો વધારો મળી ગયો। સેમ રીતે વિચારીએ આપણે બ્રાસ માટે, તો બ્રાસ માટે કયા કયા વજન બળ લાગે છે, તો ચાલો બ્રાસને શું સહન કરવાનું, એક તો પોતાનું વજન સહન કરવાનું, અને જે નીચે વજન લટકે છે એ સહન કરવાનું, તો પોતાના વજનના કારણે ધારો કે વધારો થાય છે ડેલ્ટા એલ સેલ્ફ, અને બાહ્યના કારણે થાય છે ડેલ્ટા એલ બાહ્ય। ચલો આપણે કામ કરીએ, બાહ્ય બળના કારણે વિચારી લઈએ, તો બ્રાસ નીચે કેટલું વજન લટકે, 10m, તો 10m ના કારણે કેટલી લંબાઈ વધે, MgL/2 AY, સોરી MgL/AY પરથી, બરાબર, મૂકીએ કિંમત આપણે, સૂત્ર શું છે બ્રાસ માટે બાહ્યનું, MgL/AY, ચલો મૂકીએ કિંમત, તો બાહ્ય વજન કેટલું, સોરી બાહ્ય દળ કેટલું, એમ જી કે 10m આવશે, તો 10m × g × l, બ્રાસની લંબાઈ આપણને L/2 L/2 મૂકશું, ભાઈ ધ્યાનથી સમજો, ભૂલ અહીંયા પડી શકે છે, ફરીથી કહું છું, સ્ટીલ પર બાહ્ય દળ છે 10m,
એનો વજન કેટલું થાય 10 mg, બાહ્ય બળ મળી ગયું ઇન્ટુ લંબાઈ. બ્રાસની લંબાઈ જે બાય 2 છે, બાય 2 છે એ કોના છે, લંબાઈના છે. આપણે સ્ટીલની લંબાઈ એલ આપી તો એલ મૂકી, બ્રાસની લંબાઈ એલ બાય 2 એલ બાય 2 મૂકશું, બરાબર. ટૂંકમાં છેદમાં જે બે એવા છે એ કોના છે, લંબાઈના છે. તો એલ બાય 2 ઇન્ટુ એ વાય, સૂત્ર શું બની ગયું, એમજી એલ બાય એ વાય. આ બાહ્યનું, બરાબર, બાહ્ય સૂત્ર આવશે. સેલ્સનું સૂત્ર શું આવશે, તો આપણે મૂક્યું છે એમજી એલ બાય 2 એ વાય પરથી. ખબર ન પડે તો એક સાઈડમાં લખી શકાય, બરાબર, એટલે ભૂલ ન પડે. ચલો, તો સેલ્ફ બાહ્ય બળનો વિવર થઈ ગયો, બાહ્ય દળના કારણે આટલી લંબાઈ વધે. એટલે પોતાના વજન, પોતાનું વજન કેટલું છે, એમ, એમના કારણે કેટલી લંબાઈ વધશે, તો એમ જી, એમ જી ઇન્ટુ એલ, એલ કેટલું મૂકશું, સોરી અહીંયા છે નહીં, એમ, એમ કેટલા મૂકા, એમ જી રેખા, એમ સોરી જી રેખા જી, એની પોતાની લંબાઈ, એલ પોતાની લંબાઈ છે એલ બાય 2 ઇન્ટુ 2a, અને વાય તરીકે મૂકા મેં વાય 2. વહીવટ કરી નાખીએ તો શું થશે, જો અહીંયા 10 × 10^2 પાંચ થશે, તો અહીંયા આવશે 5 mg એલ બાય એ વાય 2. અહીંયા શું આવશે, અહીંયા બે બે 2 × 2 = 4 થશે, ઉઠશે ને 2 × 4 થશે, તો શું આવશે, એમજી એલ બાય 4a/2. તો આ લસા લઈએ, અહીંયા છેદમાં 1 છે, અહીંયા છેદમાં 4 હતા, એક કામ કરે 4 વડે ગુણો 4 વડે ભાંગો, તો 4 × 5 = 20, 20 mg એલ બાય 4a/2 પ્લસ એમજી એલ બાય 4a/2, 20 × 21, તો છેલ્લો આન્સર આવશે એમજી, સોરી 21 mg એલ બાય 4a/2. તો મને મળી ગયો બ્રાસની લંબાઈમાં થતો વધારો. આ હતો વધારો સ્ટીલમાં બાહ્ય દળના કારણે અને પોતાના વજનના કારણે, આ તો બ્રાસમાં બાહ્ય દળના કારણે અને પોતાના વજનના કારણે. તો કુલ કેટલો વધારો, કુલ વધારો થશે બેનો સરવાળો, તો સ્ટીલનો વધારો પ્લસ બ્રાસનો વધારો, સ્ટીલનો વધારો આવશે 17 mg એલ બાય એ વાય 1, અને બ્રાસનો વધારો આવશે 21 mg 4a/2, બરાબર. આવું થશે. હવે એક કામ કરી શકો તમે, એક આમાં સિમ્પલ કે ભાઈ આમાંથી કોમન નીકળે કાઢી શકો, બાકી તો જસ્ટ કિંમત મૂકો તો ચાલશે, પછી ઓપ્શન પર જશે, ઓપ્શન પર જે કામ કરે. ચલો ને, આમાંથી એમ જી એલ અને એ આટલું કોમન આવી શકે, અને કામ કરે છેદમાં 4 છે ને, 4 વડે ગુણ્યા 4 વડે ભાંગીએ, અહીંયા શું 17 × 64, ઉપર આવશે 68 / 4, બરાબર ને. કોમન શું આવશે, એમજી એલ, એમજી એલ આખું કોમન આવશે, અને છેદમાં 4a કોમન આવશે. મેં કાઢી નાખ્યું એમજી એલ પણ 4a, અહીંયા શું વધે 17 × 68, 68 ના છેદમાં વાય 1 પ્લસ 21 ના છેદમાં વાય 2. આ તમારો છેલ્લો જવાબ આવી ગયો, બરાબર. તો આ જવાબ તમારો આવી ગયો. રકમમાં તમને એમ આપ્યો, એમ મૂકો, જી મૂકો, એલ મૂકો, એ મૂકો, વાય 1 ને વાય 2 મૂકો, તો આપણો આંકડામાં જવાબ આવશે. અત્યારે તમારો જવાબ આમાં જ આવશે. તમે ચાહો તો વાય 1 ની કિંમત અહીંથી અને વાય 2 ની કિંમત અહીંથી મૂકી શકો છો, પણ નહીં મૂકો તો પણ ચાલશે. તો દાખલો જો ઈઝી છે, તો આ દાખલામાં આગળનો દાખલો આખો આવી જાય છે. આગળના દાખલામાં શું હતું, બેની લંબાઈ, પોતાનું દળ અવગણેલ હતું, પણ આ દાખલામાં બધાનું દળ ગણવાનું છે. દાખલો ઈઝી છે, કોન્સેપ્ટ ઈઝી છે, બસ જસ્ટ તમને વાપરતા આવડવો જોઈએ. સૂત્ર ગોખેલા હશે તો નહીં આવડે, સમજેલા હશે તો જ આવડશે, બાકી કંઈ કામ છે નહીં, બરાબર. ટૂંકમાં માર્ક્સ નહીં આવે. આપણે આગળ વધીએ. ચલો, નેક્સ્ટ દાખલામાં તમને એક તંત્ર સામે દેખાતું હશે. તંત્રમાં શું છે, યાદ રાખો, આવું આપણે ચેપ્ટર 5માં ભણતા, તમને ખબર હશે ચેપ્ટર 5માં આપણે ન્યૂટનના ગતિના નિયમ આવા કેટલા દાખલા સોલ્વ કર્યા છે. ચલો શું છે તંત્રમાં, જુઓ, ત્રણ દોરીઓ છે. ત્રણ દોરી કેમ છે, એક દોરી અહીંયા છે, દેખાય ને એક દોરી, આ એક દોરી નામ એ, જે પહેલી દોરી છે એનું નામ એ છે, એ કોને કોને કનેક્ટ કરે, 8 ને 3 ને. પછી બીજી દોરી છે, દેખાય છે બીજી દોરી, બીજી દોરી છે બી, કોને કનેક્ટ કરે, 8 ને 4 ને. અને ત્રીજી દોરી છે સી, સી કનેક્ટ કરે છે 4 ને 5 ને, સોરી 4 કિલોગ્રામ ને 5 કિલોગ્રામ ને. આ 3 કિલોગ્રામ દળ છે, આ 8 કિલોગ્રામ દળ છે, આ 4 કિલોગ્રામ દળ છે, અને 5 કિલોગ્રામ દળ છે. આ પ્રમાણે કુલ 3 દોરીઓ છે, એ બી અને સી. રકમ વાંચે શું કહે છે, બધી જ સપાટીઓ ઘર્ષણ રહિત હોય, ટૂંકમાં જ્યાં પણ સપાટી છે ત્યાં કોન્ટેક્ટ થાય છે, બધી સપાટી કેવી છે, ઘર્ષણ રહી છે. તથા ત્રણેય તાર, એ દોરીની જગ્યાએ તાર શબ્દ વાપરો છે, ત્રણેય તાર એ બી સી માટે લંબાઈ એલ, એરિયા એ અને યંગ મોડ્યુલસ હોય, ટૂંકમાં ત્રણેય વસ્તુ સરખી છે, એ દોરી માટે, બી દોરી માટે અને સી દોરી માટે લંબાઈ એલ છે, એરિયા એ છે અને યંગ મોડ્યુલસ વાય, ટૂંકમાં ત્રણેય વસ્તુ સરખી છે. તો દરેક તારની લંબાઈમાં થતો વધારો શોધો. દાખલામાં શું કરવાનું છે, આ તંત્ર છે, એ તંત્ર ગતિ કરે કે ન કરે, પણ આ જે ત્રણેય તાર છે એ ત્રણેય તારની લંબાઈમાં કેટલો વધારો થાય એ શોધવાનું છે. વધારા માટે સૂત્ર શું આવે, એમજી સોરી એફ એલ બાય એ વાય. સૂત્ર શું આવશે, એફ લંબ યાદ છે ને, ડેલ્ટા એલ બરાબર એફ લંબ એલ બાય એ વાય. જો ત્રણેય માટે તમને એલ આપી દીધા છે, એરિયા એપો વાય એપો, ટૂંકમાં ઘટે શું, ખાલી લંબ બળ ઘટે. ટૂંકમાં વિચારવાનું એ રહે કે આ દોરીની લંબાઈમાં વધારો કોણ કરે. વિચાર કરો, દોરીની લંબાઈ વધારો કોણ કરે, વિચારો, કોઈ તાર છે એ તારની લંબાઈમાં એક્ઝેક્ટલી કોન્સેપ્ચ્યુઅલી કોણ વધારો કરે, યાદ રાખજો, બાહ્ય બળ જ કરતું, કોણ કરે, તણાવ બળ કરે, કોણ કરે, તણાવ બળ. તો તારને લટકાય હોય તો, અથવા આ પ્રમાણે ગોઠવો હોય તો તાર પર શું લાગે, તણાવ બળ લાગે. તો આપણે શું શોધવું પડશે, મારે એની લંબાઈમાં વધારો શોધવો હોય તો મારે શોધવું પડે એફ લંબ. એફ લંબ શું આવશે, તણાવ બળ, એ પર લાગતું તણાવ બળ, એ પ્રમાણે મારે બી પર લાગતું તણાવ બળ અને સી પર લાગતું તણાવ બળ શોધવું પડે. હવે તણાવ બળ મળે તો જ દાખલો આપણો આગળ વધે. તણાવ બળ કેમ શોધવું એ તમને ચેપ્ટર 5માં શીખવાડેલું છે. ચેપ્ટર 5માં કંઈક આવું શીખવાડ્યું હતું, ફટાફટ જોઈ લઈએ આપણે, બરાબર છે. ચેપ્ટર 5માં આપણે જોયું હતું કે ભાઈ આ બાજુ નીચે કેટલું બળ લાગે છે, નીચે આ બાજુ કેટલું બળ લાગે છે. જો બે બળ સરખા હોય બે બાજુના તો સીધી વાત છે ગતિ નહીં થાય,
બરાબર છે, પરંતુ એક બળ એક સાઈડનું બળ વધારે હોય, એક સાઈડનું બળ ઓછું, તો ગતિ થશે. અને ગતિ થશે તો તંત્ર પહેલા પ્રારંભમાં સ્થિર હતું, હવે ગતિ કરશે એટલે કંઈક પ્રવેગ આવશે. પ્રવેગ કેમ શોધવો એ ભાઈ હું અહીંયા ડિસ્કસ ડિટેલમાં નહીં કરું, કારણ કે મેં ઓલરેડી ઘણા લેક્ચર એના લઈ લીધેલા છે, સમજાવેલું છે. તમને કંઈક આવું ભણાવ્યું હતું કે આ બાજુ કુલ કેટલું બળ લાગે ને આ બાજુ કેટલું બળ લાગે, ચલો આ બાજુ કુલ કેટલું વજન લટકે છે, તો આ 4 કિલોગ્રામનું વજન આવશે 40, અને 5 કિલોગ્રામનું વજન આવશે 50. 40 ને 50 થશે 90, તો આ બધું કુલ વજન લાગશે 90 ન્યૂટન. આ 8 કિલોગ્રામનો જે દળ છે એનું વજન લાગે નીચે 80, એ કોણ સહન કરશે? આ કરશે. ગતિમાં કોઈ હેલ્પ કરશે નહીં, એટલે 80 ને આપણે લેતા નથી. આવું ચેપ્ટર 5માં કીધું હતું. ચલો આ સાઈડ જોઈએ તો આ 80 નું કોઈ કામ છે નહીં. આપણે આ બધું કેટલું વજન છે, સોરી કેટલું દળ છે, 3 કિલોગ્રામ, એનું વજન છે 30, તો આ બાજુ બળ લાગે છે 30. વિચાર કરો, સીધી વાત છે, આ બાજુ વજન વધારે છે 90, આ બાજુ બળ છે 30, એટલે વસ્તુ ગતિ કરશે, વસ્તુ આખી આમ ગતિ કરશે. ટૂંકમાં આ 4 કિલોગ્રામ નીચે જશે, ધારો કે એનો પ્રવેગ એ છે. આ 5 કિલોગ્રામ પણ નીચે આવશે, એનો પ્રવેગ ધારો કે એ છે. સમગ્ર તંત્ર નો પ્રવેગ એક જ હોય. દોરી કેવી છે? દોરીની લંબાઈ આપણે એવું નથી કે દોરીની લંબાઈ વધાર કરે, બહુ ખતરનાક વધી ગઈ એવું, બરાબર. દરેક વસ્તુનો પ્રવેગ કેવો છે? સરખો છે. તો 8 કિલોગ્રામનો પ્રવેગ પણ કેવો આવશે? સરખો આવશે. અને 3 કિલોગ્રામનો પ્રવેગ કેટલો આવશે? સરખો આવશે. ધારો કે એ છે, કેટલો છે? એ. દરેકનો પ્રવેગ સરખો છે. દિશા ગતિ પ્રમાણે મેં આપેલ તમને સમજાઈ આવ્યા છે. 3 કિલોગ્રામ ઉપર જશે અને પ્રવેગ ઉપર, 8 કિલોગ્રામ આ બાજુ જશે જમણી બાજુ, એટલે પ્રવેગ એ બાજુ, અને આ બે નીચે આવે, પ્રવેગ નીચે આવી ગયા. પહેલા શોધવું પડે પ્રવેગ. તો પ્રવેગ કઈ રીતે મળશે? તંત્રનો પ્રવેગ. તો કુલ કેટલું નીચે બળ લાગ્યું, આ બાજુ કેટલું બળ લાગ્યું, બેયનું બળની બાદબાકી ભાંગ્યા એ બળથી કોણ કોણ ખેંચાણ કુલ દળ, આ બધું શીખવાડેલું છે. તો તંત્રનો પ્રવેગ શું આવશે? તો 50 + 40 એસી તો આવશે નહીં, -30 શું કામ આવે તમને ખબર હોવી જોઈએ. 50 + 40 - 30 ભાંગ્યા જે પ્રવેગ ઉત્પન્ન થયો એને કોને કોને ગતિ મળી, તો 4 ને ગતિ મળી, 5 ને ગતિ મળી, 8 ને પણ ગતિ મળી, અને 3 ને પણ ગતિ મળી. તો કુલ દળ શું આવશે? 5 + 4 + 8 + 3, તો શું આવશે? 60 ભાગ્યા 20, એટલે શું આવશે? 3 મીટર પર સેકન્ડ. તો તંત્રનો પ્રવેગ મને મળી ગયો 3 મીટર પર સેકન્ડ² ઘણા કે સારા. તંત્રનો પ્રવેગ શું કામ થયો? તણાવ બળ શોધવા માટે. આપણે કામ કરીએ, હવે અલગ અલગ દોરી માટે તણાવ બળ શોધે. ચલો એના માટે અલગ પેજમાં મેં બધું ગણેલું છે, તમને બતાવી દઉં. તો અલગ પેજમાં ગણતરી કરી છે. પહેલા આપણે સી દોરીની વાત કરીએ. આ સી દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય, આપણે એના માટે શું કરવાનું? દોરીને રિકટ કરી નાખે. દોરીનો ફ્રી બોડી ડાયાગ્રામ વિચાર, શું કરવાનું છે? દોરીનો એટલે કે તારનો ફ્રી બોડી ડાયાગ્રામ. પેલા સી દોરીની વાત કરીએ. ચલો સી પર શું લટકાયું છે? સીઆર લટકાયું છે 4, સીઆર લટકાયું છે 5. આપણે દોરીને તણાવ બળ શોધવાનું છે. તો મને ઉપરથી મળે, નીચેથી મળી જાય, ઈસી ક્યાંથી રહે? નીચેથી. તો આપણે કામ કર્યું, નીચે લટકે છે વજન 5 કિલોગ્રામ, આ દોરી સી છે, ઉપરનો ભાગ દોરો નથી, આ પ્રમાણે ડોટેડ કરી દઉં છું, બરાબર છે. ચલો નીચે વજન લાગે કેટલું? 50, બરાબર છે. 5 ના કારણે કેટલું બળ લાગે? 50. ભાઈ બધું શીખવાડેલું છે, હજી વારે વારે કહું છું, ચેપ્ટર 5માં. તો નીચે વજન લાગશે 50, ઉપર શું લાગે? દોરીમાં આ પ્રમાણે તણાવ બળ લાગશે, બરાબર. તણાવ બળના તીર સામસામાં આવે, અને ઉપરાંત આ 5 કિલોગ્રામનો પદાર્થ ગતિ કરે, કે દોરી પણ દોરીમાં પણ ગતિ ઉત્પન્ન થાય. કેટલા પ્રવૃત્તિ? એ પ્રવૃત્તિ નીચે આવે. હવે તમને શીખવાડેલું છે કે ઉપર બળ કેટલું 50, સોરી નીચે કેટલું બળ 50, ઉપર કેટલું બળ TC, અને પ્રવેગ મેળો એ. પ્રવેગ નીચે મળ્યો એટલે કે 50 મોટું હોય. કેટલું મોટું હશે? તો 50 ને 2 ભાગ પડે. એક ભાગ ક્યાં છે? તણાવ બળ નો સામનો કરવામાં, અને બીજો ભાગ ક્યાં છે? ગતિ કરવામાં. ગતિ કરવામાં કેટલો ભાગ જશે? 5 × a, એફ બરાબર એમ એ. તો 5 × a ક્યાં છે? ગતિ કરવામાં. સૂત્ર શું બનશે? 50, સૂત્ર આવું બને, એક વખત લખી દઉં છું. 50 = TC + MA, એટલે 5a. મારે શોધવાનું છે TC, સૂત્ર શું મૂકું? 50 - TC = 5. TC બરાબર શું છે? 50 - 5, એ કેટલા છે? 3. એ છે ને, એ 3 છે, હમણાં ફાઇન્ડ કર્યા આપણે, એ બરાબર 3, એટલે માટે એ શોધવા પડ્યા. તો આપણને 5 × 15 મૂકી લે, 50 માંથી 15 બાદ કરો, શું મળે? 35 ન્યૂટન મને TC મળી ગયું. ચલો આપણે એ પ્રમાણે ફાઇન કરીએ બી દોરીમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થાય. તો જો બી દોરી ક્યાં કોને કનેક્ટ કરે? 8 ને 4 ને. તમે 8 ને લો તો ગતિ, તો તમને મળે TB નો આન્સર. TB એટલે બી દોરીમાં ઉદભવતું તણાવ બળ. અને 4 ને લો છો તોય તમને મળશે, પણ 8 ને કઈ ખબર જ નથી. આપણે 4 ને ખબર પડી ગઈ, કારણ કે 4 થી 5 કનેક્ટ છે, અને 4થી TCR કનેક્ટ છે, એટલે આપણે ખબર પડી. ચલો તો આપણે આટલો ભાગ, જો આટલો ભાગ લીધો છે, આટલો ભાગ તણાવ આપણે ફ્રી બોડી ડાયાગ્રામ તરીકે. ચલો તો આજે બી દોરી હતી, એનો અમુક ભાગ મેં દોરો છે, બરાબર છે. આ પ્રમાણે તો બી દોરી છે કોને કરે? 4 ને 8 ને 8 દોરો નથી, કંઈ કામ નથી એટલા માટે 4 ને. તો ચલો 4 પર કયો બળ લાગે? એક તો 4 પર બળ લાગે નીચેનું, જો યાદ છે ને, આ 4 આને નીચે દોરી છે કે નહીં? આ TCC દોરી, એ સી દોરી આ પ્રમાણે TC લગાડશે. તો 4 કિલોગ્રામનો પદાર્થ સી દોરી આરે કનેક્ટેડ છે, એટલે એના પર નીચે બળ લાગશે TC. ભાઈ આ જ વસ્તુ દોરી છે, બીજે કાંઈ દોરી નથી. જો દેખાય છે આ TC નીચે ખેંચે, એક તો TC નીચે ખેંચશે, પછી પૃથ્વી ખેંચશે ને 40 ન્યૂટનના બળથી, તો 40 બળથી પૃથ્વી ખેંચે છે. ઉપરની દોરી જે બી છે, એ બી દોરી જે છે એ સી 4 કિલોગ્રામને ઉપર ખેંચશે. આ પ્રમાણે TB આ પ્રમાણે લાગશે, બરાબર છે. અને પછી ઉપરથી પ્રવેગ ગઈ છે, બધી વસ્તુ અહીંયા દોરી દીધી છે, બરાબર. તો 4 કિલોગ્રામ પર કેટલા બળ લાગે? તો 40 ન્યૂટનનું બળ લાગે MG તરીકે. TC એટલા માટે લાગ્યું, નીચે દોરી કનેક્ટેડ છે. TB ઉપર લાગ્યું, કારણ કે ઉપરની દોરી કનેક્ટેડ છે, અને પોતાને પ્રવેગ મળે છે, બરાબર છે. તો થશે શું? નીચે ગતિ કરે કોણ કોણ મોટું હોય? 40 + TC - TB = 4. 40
प्लस टीसी माइनस टीबी बराबर शू जो वेधु गति करवा माटे लिखू छे यहां 40 प्लस टीसी माइनस टीबी बराबर 4 ए टीसी आपणने खबर छे 3540 ने 3575 અને માઇનસ 4 ए 4 એટલે એ કેટલા મૂકો 3 4 3 12 75 માંથી 12 બાદ કરો કેટલા આવશે 63 તો ટૂંકમાં બીજી દોરીમાં એટલે કે બી દોરીમાં તણાવ કેટલું ઉત્પન્ન થશે 63 ન્યૂટન કેટલું 63 ન્યૂટન નું ચલો તમને બીજી દોરીમાં પણ તણાવ બળ મળી ગયું છે જે લોકોને ચેપ્ટર 5 માં તકલીફ હશે જોયું નહીં હોય તો સમજાણી હોય ને તો એ તકલીફ હશે બરાબર છે તો મને ટીબી માં એટલે કે બી ટીબી અને ટીસી મળી ગયા વાત કરી એ દોરી ચલો એ દોરીને કોણ કોણ કહે છે તો એ દોરીમાં તણાવ બળ આ પ્રમાણે છે ટીએ અને અહીંયા અહીંયા ટીએ તો તમને આ જે ટીએ છે એ 8 પરથી મળે ને 3 પરથી મળે ચલો મેં બે જે શોધો પ્રયત્ન કર્યો છે ચલો એક કામ કરે પહેલા 8 પરથી શોધીએ ચલો 8 પર શું લાગે 8 પર નીચે લાગે 80 એનું કોઈ કામ છે નહીં 8 છે એ બી દોરિયારે કનેક્ટેડ છે તો આ બાજુ બળ લાગશે ટીબી 8 છે એ દોરિયારે કનેક્ટેડ છે તો અહીંયા બળ લાગશે ટીએ અને આ ઉપરાંત એનો આ દિશામાં પ્રવેગ પણ છે એ ચલો વિચારો તો હવે ગતિ ક્યાં કરે આ બાજુ ગતિ કરે મોટું કોણ હોય ટીબી મોટું હોય તો સૂત્ર શું આવશે ટીબી માઇનસ ટીએ બરાબર આવશે 8 તો ટીબી માઇનસ ટીએ બરાબર 8 તો ટીએ બરાબર શું આવશે ટીબી માઇનસ 8 એ મૂકો 3 8 3 24 63 માંથી 24 બાદ કરો શું મળે 39 ન્યૂટન તો આપણે ટીએ પણ મળી ગયું આ પ્રમાણે આપણે ત્રણેય દોરીમાં તણાવ બળ મળી ગયું ઘણા કેસર મારા 3 કિલોગ્રામ પછી તણાવ બળ શોધ્યું તો મળે કે મળે આરામથી મળે ચલો એનો ડાયાગ્રામ અહીં દોરો ચલો 3 કિલોગ્રામ છે બરાબર છે નીચે કયું વજન લાગે નીચે વજન લાગશે 30 ન્યૂટન નું ઉપરથી પ્રવેગ ઉપર ગતિ કરે છે અને એ 3 કિલોગ્રામ નો પદાર્થ એ દોરી યારે કનેક્ટેડ એટલે એમાં ઉત્પન્ન થાય તણાવ બળ તો 3 કિલોગ્રામ પદાર્થ નો ફ્રી બોડી ડાયાગ્રામ શું હોય નીચે બળ લાગે 30 ન્યૂટન ઉપર લાગે ટી અને પોતાની ગતિ એ બરાબર સ્ટાર્ટ કરીએ તો શું આવશે ઉપર જાય છે તો ટી એ મોટું હોય 30 નાનું હોય તો ટી એ માઇનસ 30 બરાબર 3 એ ટી એ માઇનસ 30 બરાબર 3 એ આ બધું શીખવાડેલ છે ઓકે તો ટી એ બરાબર શું હશે 3 એ પ્લસ 30 એ કેટલા મૂકો 3 3 9 + 30 39 તો તમે અહીંથી 9 અહીંથી મળો અથવા અહીંથી મેળવો બધું હરકુત થાય તો આપણને શું મળી ગયું આપણને ત્રણેય દોરીમાં તણાવ બળ મળી ગયા તણાવ બળ મળી ગયા એટલે દોરીની લંબાઈમાં વધારો કોણ કરે બસ આ તણાવ બળ વધારો કરશે સી દોરીમાં 35 ન્યૂટન તણાવ બળ ઉત્પન્ન થાય બી દોરીમાં 63 ન્યૂટનનું અને એ દોરીમાં 39 ન્યૂટનનું તણાવ બળ ઉત્પન્ન થયું એ તણાવ બળ ઉત્પન્ન થવાના કારણે દોરીની લંબાઈમાં વધારો થશે તો જસ આપણે ખાલી કિંમત મૂકીએ આમાં ડેલ્ટા એલમાં એટલે આપણા દાખલો થઈ જાય સોલ્વ તો જસ બધી કિંમત લખી નાખી આપણે મેં ટીએ બરાબર 39 ટીબી બરાબર 63 ટીસી બરાબર 30 માં ચલો એ દોરીની લંબાઈ મમદાર હવે તમને ખબર છે કે ત્રણેય દોરી છે એબીસી એ બી ને સી ત્રણેય માટે લંબાઈ કેટલી છે લંબાઈ એલ છે ત્રણેય માટે એરિયા કેટલો છે એ છે અને યંગ મોડ્યુલસ વાય છે એટલે તો ચિંતા છે જ નહીં બદલે શું ખાલી બળ બદલશે સૂત્ર મીકું એ દોરીની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ બરાબર શું આવે એફ એલ બાય વાય પરથી એફ શું આવશે ટી આવે તો શું મીકું અહીંયા લખી દઉં છું એફ બરાબર ટી કારણ કે લંબાઈમાં વધારો કોણ કરે તણાવ બળ જ કરે યાદ રાખજો દોરી અથવા તારની લંબાઈમાં વધારો કોણ કરશે તણાવ બળ કરશે બરાબર છે એ તણાવ બળ માટે કોણ જવાબદાર છે આપણે શોધવાનું જે આપણે આ કેસમાં શોધ્યું ચલો તો ટી એ બરાબર ડેલ્ટા એલ એ બરાબર શું આવશે તણાવ બળ મીકું 39 એ બાય વાય પછી સેમ રીતે બી દોરીની લંબાઈમાં વધારો એફ એલ બાય વાયમાં એફ કેટલા મૂકશું 63 સૂત્ર આવશે 63 એલ બાય વાય અને સી દોરીની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ બરાબર શું છે એફ એલ બાય વાય કેટલો આવશે એફ મીકું 35 એલ બાય વાય અને કુલ વધારો શું મળે દરેકની લંબાઈ વધે જ છે શું થશે સરવાળો દરેકની લંબાઈ વધે છે બરાબર છે સીધી વાત છે દરેક વસ્તુ લંબાઈ વધે છે તો ત્રણેયનો કુલ વધારો કેટલો હતો ત્રણેયનો સરવાળો 39 + 63 + 35 એલ બાય એવાય તો આવશે 137 એલ બાય એવાય આ થઈ ગયો તમારો જવાબ બરાબર છે તો ક્વેશ્ચન પૂછે આ દાખલો શું આન્સર આવશે 137 એલ બાય એવાય આ થઈ ગયો તમને આખા તંત્રની લંબાઈમાં થતો કુલ વધારો બરાબર દાખલો ઇઝી છે ચેપ્ટર 5 અને આ જે ચેપ્ટર છે બેને ભેગા કરીને દાખલો બનાવેલો છે આપણે આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ શું કહે છે જુઓ એલ લંબાઈના તારના છેડે કેપિટલ એમ દળ બાંધીને તેને એક છેડે પકડી રાખી તેને ઉદ્ધવ સમતલમાં જો ઉદ્ધવ સમતલમાં ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરાવવામાં આવે છે તારના આડછેદનું ક્ષેત્રફળ એ તથા યંગ મોડ્યુલસ વાય હોય તો તારની લંબાઈમાં થતો મહત્તમ વધારો આવો એક દાખલો લાસ્ટ લેક્ચરમાં ગણ્યો હતો એમાં સેમ વસ્તુ હતી ખાલી એક શબ્દ અલગ હતો ખાલી ઉદ્ધવ ઉદ્ધવની જગ્યાએ ત્યાં શું હતું સમ સુધી એના કારણે આખો દાખલો બદલી જશે સમજો આખો દાખલો બદલી જશે એમાં ફરક શું પડે વિચારો તમે પેનને આ પ્રમાણે સમસિદ્ધિત સમતલમાં હોરિઝોન્ટલ સરફેસ ફેરો છો થશે શું 12 બળ લાગશે આ પ્રમાણે એમજી ક્યાં લાગે નીચે લાગે એમજીના કોઈ લેવા દેવા છે નહીં એક બળ લાગશે આ પ્રમાણે 12 તરફ કયું બળ લાગે કેન્દ્ર થાકી પણ તમે આમ એને ઊભી ઊભી ફેરવો ઉધ્વ સમતલમાં તો થશે શું જ્યારે આ પોઈન્ટ પર એકદમ આમ નીચે આવશે ત્યારે નીચે એમજી લાગશે અને એમ આર એમ આર ઓમેગા સ્ક્વેર લાગશે એટલે કે એમ વી સ્ક્વેર બહાર પણ લાગશે બસ એટલો ફરક પડશે બીજો કોઈ ફરક નહીં પડે એમ આકૃતિ દોરી છે બરાબર આમાં કેમ છે આ પ્રમાણે પેન ફરે છે આ પ્રમાણે આખો તાર ફરે છે પહેલાં શું હતું આ પ્રમાણે નીચે ફરતો હતો એટલે કયું બળ લાગે એમજી લાગતું હતું નીચે એનો કોઈ એનાથી લંબાઈમાં વધારો નહીં થાય પણ એક બળ લાગશે કેન્દ્ર ત્યાગી બળ એમ વી સ્ક્વેર બહાર અથવા એમ આર ઓમેગા સ્ક્વેર
तो ये तार में तनाव बल माटे अथवा लंबाई में वधारा माटे के जवाबदार हतो कोण एम वी स्क्वेर बार पण अहींया जारे उभी वस्तु लटकती होय तो थशे एवुं के कोई समय जारे एकदम आ तारा आपणो उभो हशे आम फरे छे बराबर फरे छे जारे एकदम आ पोजिशन पर हशे एकदम नीचेनी पोजिशन पर त्यारे नीचे एम जी लागशे अने एम वी स्क्वेर बाय आर पण एटले के एम आर ओमेगा स्क्वेर पण लागशे तो बेयना कारणे लंबाई वधशे बस एटलो फरक छे दाखलो गणीए आपणे एटले कूं छे मे तार जारे आकृति में दर्शावेली स्थिति में आवशे त्यारे तार पर महत्तम बल लागशे कारण के एम जी अने एम आर ओमेगा स्क्वेर एक दिशा में नीचे तरफ हशे शुं कहेवा मांगे जुओ मतलब के तार अहींया छे तार अहींया छे तो एम आर ओमेगा स्क्वेर आम लागशे एम जी क्या लागे आम लागे तो अहींया एम जी छे ई आखे आखू वधारा माटे जवाबदार एनो अमुक घटक जवाबदार छे बराबर छे पण जरा तमे शुं कीधुं महत्तम वधारो विचार करो तार नी लंबाई में महत्तम वधारो क्यारे थाय विचारो सूत्र शुं वधारे लंबाई नुं डेल्टा एल बराबर एफ एल बाय हवे विचारो ए ए एल फिक्स छे ए फिक्स छे वाय फिक्स छे વધુ શું બળ જેટલું બળ મોટું એટલું ડેલ્ટાઇલ મોટું અહીંયા તો આપણે ડેલ્ટાઇલ મહત્તમ શોધવાનું છે તો વિચાર કરો ને કયા કેસમાં તારની કઈ પોઝિશન એવી હોય કે જ્યાં બળ મહત્તમ લાગે તો સીધી વાત છે તાર જ્યારે આ પ્રમાણે આખો ઉર્ધ્વ સમતલમાં ફરતો હોય અને ત્યારે જ્યારે આખો માનો કે એનું સેન્ટર છે ને આપણે ઊભો પકડી રાખીએ આમ ફરતો ફરતો જ્યારે આ પોઝિશન પર આવશે ત્યારે નીચે કયું બળ લાગશે નીચે લાગશે એમ જી અને એમ વી સ્ક્વેર બાર પણ નીચે લાગશે ટૂંકમાં બંને એક દિશામાં હશે માનો કે તારે આ પોઝિશનમાં છે તો એમ એમ વી સ્ક્વેર બાર આમ લાગશે પણ એમ જી લાગશે ઓલું નીચે માનો કે તારે આ પોઝિશનમાં આવ્યો આ પોઝિશન તો એમ વી સ્ક્વેર બાય આમ લાગે એમ જી લાગે નીચે એક જ પોઝિશન એવી છે આ કે જ્યાં એમ વી સ્ક્વેર બાય આર અને એમ જી બંને એક જ દિશામાં એટલે કે નીચે તરફ લાગશે અને મહત્તમ લાગશે ટૂંકમાં તાર પર મહત્તમ બળ લાગશે અને એના કારણે શું ઉત્પન્ન થાય તારમાં ઉત્પન્ન થાય તણાવ બલટી અને તણાવ બલટી કેટલું હશે તણાવ બલટી હશે એમ જી પ્લસ એમ આર ઓમેગા સ્ક્વેર અને તારની લંબાઈમાં વધારો કોણ કરે ટી કરે એટલે ટીને શું કીધું આપણે એફ લમ કીધું યાદ રાખજો હંમેશા યાદ રાખજો કે તારની લંબાઈમાં વધારો કોણ કરે તણાવ બલટી કરે ઘણી વખત મેં ડાયરેક્ટ લખી નાખ્યું હોય પણ મેં એવો સમજતો તમને સમજણ પડે છે એટલે હું ડાયરેક્ટ લખું છું તો તણાવ બળ ટી જ વધારો કરે તો અહીંયા કેસમાં ટી શું આવશે ટી આવશે એમ જી પ્લસ એમ આર ઓમેગા સ્ક્વેર દાખલો થઈ ગયો પૂરો સૂત્ર શું આવશે ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય એવાય એમાં એફ કેટલા મૂકશો ટી ટી કેટલા મૂકશો એમ જી પ્લસ એમ આર ઓમેગા સ્ક્વેર આમાં આર શું છે આર છે વર્તુળાકાર માર્ગ ત્રિજ્યા કેટલી હોય જેટલી તારની લંબાઈ છે એટલે જોકે આ તમારે અડધી લંબાઈ રહેવી પડે દળની પણ દળનો શેપ નથી આપ્યો દળની લંબાઈ નથી આપી એટલે આપણે એવું માનશું કે દળ એકદમ સૂક્ષ્મ છે તો તારની જે વર્તુળાકાર માર્ગ ત્રિજ્યા છે કેટલી આવશે આર બરાબર એલ આવશે તો આપણે આર બરાબર શું મૂકશું સિમ્પલ એલ મૂકશું સૂત્ર શું આવશે એફ એલ મેક્સિમમ ટૂંકમાં તણાવ બળ ટી કેટલું આવશે ટી મેક્સિમમ એમ જી પ્લસ એમ એલ ઓમેગા સ્ક્વેર આર બરાબર મેં એલ મીકા એ જ કિંમત તમારે ખાલી મૂકવાની છે તો ડેલ્ટા એલ મળી ગયું તમને ડેલ્ટા એલ શું આવશે એમ જી પ્લસ એમ એલ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એલ ના છેદમાં એવા એમાંથી એમ કોમન કાઢ્યો તો શું આવશે એમ એલ કૌંસમાં જી પ્લસ એલ ઓમેગા સ્ક્વેર એવા આવો સ્વરૂપમાં તમને દાખલો પૂછી શકે ને બીજી વાત આ દાખલો તમને કદાચ કિંમત આપીને પણ પૂછે કે ભાઈ દળ તમને ચલો તમને આટલે દળ આપી દે લંબાઈ આપી દે એરિયા આપી દે ને વાય આપી દો તમને જવાબ તમારો અને ઓમેગા આપી દે તો જવાબ તમને કંઈક સંખ્યા સ્વરૂપે મળશે એવું ગણાવતો છું અને કોન્સેપ્ટ આવડતા હોય તો પછી એમાં તો કંઈ બીક લાગતી જ નથી સંખ્યા કિંમત મૂકવામાં બરાબર છે તો આટલી લંબાઈમાં મહત્તમ વધારો થાય ક્યારે વધારે થાય જ્યારે તાર આ પ્રમાણે શિરોલમ સમતલમાં એકદમ ઊંધું આ પ્રમાણે હશે અને આમ નીચે તરફ પોઝિશનમાં હશે ત્યારે એમાં મહત્તમ બળ લાગે મહત્તમ તણાવ બળ લાગે અને મહત્તમ તણાવ બળના કારણે મહત્તમ વધારો થશે આટલો થશે બરાબર છે દાખલો ઈઝી છે બે દાખલામાં ફરક શું હતો પહેલા એમજી નો લાગે આમાં એમજી લાગે બસ એટલો ફરક છે સમસીધી સમતલમાં એમજી નો કોઈ ભાગ નથી તણાવ બળ લાગવામાં જ્યારે ઉધ્વ સમતલમાં એમજી દરેક વખતે ભાગ ભજવશે દરેક પોઝિશન પર કંઈક નો કંઈક ફાળો હશે જ્યારે આ પોઝિશનમાં આવશે ત્યારે મહત્તમ ફાળો હશે બરાબર કે નહીં તો દાખલો ઈઝી છે કોન્સેપ્ટ ક્લિયર કરવા એટલે તમને દાખલા આવડતા જશે આગળ વધીએ નેક્સ્ટ દાખલો રકમ વાંચે બહુ ઈઝી દાખલો છે પણ ઘણી બધી વખત પૂછાઈ ગયો દાખલો છે હજી પણ પૂછાશે બરાબર ચલો રકમ વાંચે શું કહે છે એલ જેટલી મૂળ લંબાઈ ધરાવતા તાર પર એફ વન બળ લગાડતા તેની અંતિમ લંબાઈ ટૂંકમાં લંબાઈ વધીને છેલ્લે કેટલી થાય છે એલ વન થાય છે જો આ જ તાર પર એટલે કયા એલ લંબાઈના તાર પર એફ ટુ બળ લગાડ્યું હોત તો અંતિમ લંબાઈ એલ ટુ થાય છે તો એફ વન એફ ટુ એલ વન એલ ટુ સ્વરૂપે તારની મૂળ લંબાઈ છે તો તમને શું કહે છે માનો એક પેન પડી છે આ પેનની લંબાઈ એલ છે તમે એના પર એફ વન બળ લગાડ્યું કયું લગાડ્યું તણાવ બળ લગાડ્યું એફ વન બળના કારણે તારની લંબાઈ વધીને છેલ્લે કેટલી થઈ ગઈ એલ વન થઈ ગઈ લંબાઈમાં વધારો થયો એના કારણે છેલ્લે લંબાઈ થઈ ગઈ એલ વન માનો કે આ તાર પર એટલે કે આ પેન પર તમે એફ વન ની જગ્યાએ જો એફ ટુ બળ લગાડ્યું હોત સીધી વાત છે બળ બદલે લંબાઈનો વધારો બદલે એટલે કે એફ ટુ બળ લગાડ્યું હોત તો લંબાઈ છેલ્લે વધીને થઈ જાય એલ ટુ થઈ જાય તો ક્વેશ્ચન એમ છે કે મૂળ લંબાઈ કેટલી હશે તો અલગ અલગ કેસમાં દાખલો ગણીએ ચલો પહેલા કેસમાં શું હતું મૂળ લંબાઈ એલ હતી અંતિમ લંબાઈ થઈ ગઈ એલ વન અને બળ કયું હતું બળ હતું એફ વન લંબાઈના વધારાનું સૂત્ર શું તો ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય વાય એમાં એફ શું મૂકશું આપણે એફ વન મૂકશું એલ એમને રાખીએ એ રાખીએ એમને વાય રાખીએ એમને તો શું મને મળશે ડેલ્ટા આ ડેલ્ટા એલ વન શું કે તારની લંબાઈમાં વધારો કેટલો થયો પણ સર રકમમાં મને કે ડેલ્ટા એલ વન આપ્યું જ નથી મને તો અંતિમ લંબાઈ આપી છે વિચારો તમારી પાસે તાર હતો વિચારો ધ્યાનથી સમજો એની લંબાઈ પહેલા એલ હતી હવે એના પર તમે એફ વન બળ લગાડ્યું એફ વન બળ લગાડીને તારને ખેંચો એટલે તારની લંબાઈ વધી
તારની લંબાઈ વધીને છેલ્લે થઈ ગઈ કેટલી એલ વન, તો વધારો થયો કેટલો? વધારો થયો ડેલ્ટા એલ નો, બરાબર છે? એને કહું છું ડેલ્ટા એલ વન. શું કહું છું? ડેલ્ટા. તો વધારો કેટલો થયો? આટલો થયો કે નહીં વધારો? તો ડેલ્ટા એલ વન શું આવશે? અંતિમ લંબાઈ માઇનસ પ્રારંભિક લંબાઈ. સીધી વાત જ છે ભાઈ. તો ડેલ્ટા એલ વન શું આવશે? એલ વન માઇનસ એલ. તો મેં લખ્યું છે ડેલ્ટા એલ વન બરાબર શું આવશે? એલ વન માઇનસ એલ. કેમ આવું લખું? કારણ કે ભાઈ રકમમાં મને ડેલ્ટા એલ આપ્યું નથી, મને એલ વન આપ્યું ને એલ આપ્યું, એટલા માટે અંતિમ લંબાઈ આપી આપી એટલે આપણે આમાં જવું પડ્યું. તો સૂત્ર મને મળી ગયું એફ વન એલ અપોન એ વાય બરાબર એલ વન માઇનસ એલ. બરાબર છે? એક કામ કરો, આપણે ખરેખર એમને રાખીએ છીએ. ચલો બીજો કેસ. બીજા કેસમાં શું હતું? મૂળ લંબાઈ એલ હતી, તાર એનો એ જતો એટલે એરિયા એનો એ જશે, વાય પણ એમને મળશે, એલ પણ એમને મળશે. ખાલી આપણે કર્યું શું? બળ બદલાયું. બળ કેટલું લગાડ્યું? એફ ટુ લગાડ્યું. એફ ટુ બળ, વિચાર કરો, પેલા આપણે બળ લગાડ્યું એલ વન, તો લંબાઈ વધી એલ વન. સોરી, આપણે પેલા બળ લગાડ્યું એફ વન, તો લંબાઈ થઈ ગઈ એલ વન. હવે આપણે બળ લગાડે છે અલગ, એટલે એફ ટુ લગાડે, લંબાઈ થઈ જશે એટલે એલ ટુ. તો લંબાઈ થઈ ગઈ છે એલ ટુ. સૂત્ર શું છે? લંબાઈ વધારો ડેલ્ટા એલ ટુ. નવા કેસમાં ડેલ્ટા એલ ટુ બરાબર શું આવશે? એફ ટુ એલ બાય એવાય. બરાબર ને? એફ એલ બાય એવામાં એફ ટુ મીકા, એફ ટુ એલ બાય એવાય. ડેલ્ટા એલ ટુ શું હશે? મને કે પેલા લંબાઈ એલ હતી, હવે બળ લગાડવાથી માનો કે લંબાઈ થઈ ગઈ છે આટલી, ધારો કે આટલી થઈ ગઈ, આટલી આ ધારો કે લંબાઈ થઈ ગઈ એલ ટુ. તો પેલા હતી કેટલી? એલ હતી. વધી કેટલી? આટલી વધી ને. આ છે ડેલ્ટા એલ ટુ. આ છે એફ વન ના કેસમાં, આ છે એફ ટુ ના કેસમાં. બરાબર? ડેલ્ટા એલ ટુ શું આવશે? એલ ટુ માઇનસ એલ. શું આવશે? એલ ટુ માઇનસ એલ. તો એક કામ કરીએ, અહીંયા મને એફ ટુ એલ બરાબર શું, એફ ટુ એલ ના છેદમાં એ વાય બરાબર શું મળ્યા? એલ ટુ માઇનસ એલ મળ્યા. અહીંયા એફ વન એલ ના છેદમાં એ વાય બરાબર શું મળ્યા? એલ વન માઇનસ એલ. અમારે જો જવાબ લાવવાનું છે એફ વન એફ ટુ એલ વન એલ ટુ. ટૂંકમાં એફ વન ને રાખવાનું છે, એલ તો શોધવાનું છે, એલ વન ને રાખવાનું છે, એ વાય નું કોઈ કામ નથી. આપણે શું કર્યું? મેં એ વાય ને કરતા બનાવ્યું. એથી એ વાય ને કરતા બનાવું, એ વાય બરાબર શું આવે? એ વાય બરાબર આવે એફ આર અહીંયા લાવું, આ અહીંયા લાવું, એફ વન એલ ના છેદમાં એલ વન માઇનસ એલ. આના સમીકરણ નંબર એફ આપીએ. નહીંથી આપણે એફ એ વાય ને કરતા બનાવ્યું, શું આવશે? અહીંયા એફ ટુ એલ ના છેદમાં એલ ટુ માઇનસ એલ. આ બની ગયું સમીકરણ નંબર બે. અહીંયા જે એ વાય છે, અહીંયા એ વાય છે. શું કરીએ ભાઈ? સરખાવો અને સાદુરૂપ આપીને આપણે એલ ના કરતા બનાવીએ, તમારો જવાબ આવી જશે. તો સમીકરણ એક ને બે ને સરખાવતા સરખાવતા એલ એલ ઉડી ગયા, પછી શું કરવાનું છે? આનો ગુણો અહીંયા, નાના ગુણો અહીંયા, એટલે તમારો શું આવશે જવાબ? છેલ્લે કંઈક આવો આવશે, સિમ્પલ. બરાબર છે? એલ બરાબર એફ ટુ એલ વન માઇનસ એફ વન એલ ટુ છેદમાં એફ ટુ માઇનસ એફ વન. ભાઈ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, અને યાદ ન રહે તો આ પ્રમાણે દાખલો કરવાનો છે. બરાબર છે? સૂત્ર યાદ રાખવાની એક શોર્ટ ટ્રીક છે. બરાબર છે? લાગુ પડે. જુઓ આ શું છે? મૂળ લંબાઈ છે. આ શું છે? મૂળ લંબાઈ. તો પેલા લંબાઈ આટલી હશે. સૂત્ર શું આવે છે? એફ ટુ ઇન્ટુ એલ વન. જો બળ ને યાર બીજી લંબાઈ આવી, માઇનસ એફ વન ઇન્ટુ એલ ટુ બીજી લંબાઈ આવી, છેદમાં એફ ટુ માઇનસ એફ વન. યાદ આવું રાખવાનું છે. પેલા લંબાઈ કેટલી? જો પેલા બળ લગાડ્યું એફ વન, ત્યારે લંબાઈ થઈ ગઈ એલ વન. આ જો અંતિમ લંબાઈ છે. આ શું છે? એલ વન અંતિમ લંબાઈ. પછી બળ લગાડ્યું એફ ટુ, તો લંબાઈ થઈ ગઈ એલ ટુ. તમારે શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરવાનું. આ બે નો ગુણાકાર માઇનસ આ બે નો ગુણાકાર છેદમાં બાદ બાકી. સૂત્ર બની ગયું. જો એલ બરાબર શું આવશે? એફ ટુ ઇન્ટુ એલ વન માઇનસ એફ વન ઇન્ટુ એલ ટુ છેદમાં એફ ટુ પહેલા, એફ ટુ પહેલા નીચે, ઉપર એફ ટુ પહેલા, નીચે પણ એફ ટુ પહેલા, એફ ટુ માઇનસ એફ વન. એટલા માટે કહું છું કે આના દાખલા ભરપૂર માત્રામાં પૂછાય છે, તમે આ દાખલો ગણવામાં ટાઈમ ના બગડે એટલા માટે. બરાબર છે ભાઈ? બેઝિક સૂત્ર યાદ રાખી લેવું. યાદ ન રહે મેં કીધું ભાઈ, મેં સાબિત કર્યું છે. હું ધારે તો તમને ડાયરેક્ટ આપી શકતો હતો કે ભાઈ ગોખી નાખજો, પણ મેં તમને સાબિત કરીને આપ્યું છે. હવે તમારું કામ શું છે? અને સાબિત કરેલું યાદ રાખો, અથવા સાબિત કરો, એટલે અથવા તો ટૂંકમાં આની જેવો કોઈ પણ દાખલો પૂછાય તો તમને આવડી જવો જોઈએ. બસ એટલું તમારે કરવાનું છે. તો યાદ કેમ રાખવાનું છે? આવું એફ વન બળ લંબાઈ એલ વન થઈ ગઈ, એફ ટુ બળ અંતિમ અંતિમ લંબાઈ, રકમ શબ્દ હોવો જોઈએ, અંતિમ લંબાઈ થઈ ગઈ એલ ટુ. તો ક્રોસ ગુણાકાર કરો, એફ ટુ ઇન્ટુ એલ વન માઇનસ એફ વન ઇન્ટુ એલ ટુ છેદમાં ઉપર એફ ટુ માઇનસ એફ વન. બરાબર? ઉપર જે છે એ પ્રમાણે ક્રમમાં રાખવાનું. તમે આમ પણ લખી શકો, એલ બરાબર એફ વન એલ ટુ માઇનસ એફ ટુ એલ વન છેદમાં એફ વન માઇનસ એફ ટુ. આપણને સૂત્ર આરામથી યાદ રહી જશે, જે થઈ ગઈ ટાઈમ સેવિંગ ટેકનિક, એટલે ટીએસટી. બરાબર? આપણે આગળ વધીએ તો અહીંયા આપણો જવાબ આવી ગયો છે કે એલ એટલા હશે. બરાબર? હવે જે આગળનો દાખલો આપણે સમજ્યા, એ જ દાખલો અહીંયા તમને મેં રકમ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. ચલો શું કહે છે? જો પાંચ ન્યૂટન બળની અસર હેઠળ વાયરની લંબાઈ એક મીટર થાય છે, દસ ન્યૂટન બળની અસર હેઠળ વાયરની લંબાઈ એક પોઈન્ટ પાંચ મીટર થાય છે, તો વાયરની મૂળ લંબાઈ શોધો. આગળનો દાખલો છે, બેઠો જ છે. અહીંયા મને એફ વન આપ્યું પાંચ ન્યૂટન, એલ વન આપ્યું એક મીટર, એફ ટુ આપ્યું દસ ન્યૂટન, એલ ટુ આપ્યું એક પોઈન્ટ પાંચ મીટર. સૂત્ર છે એલ નું. મૂળ લંબાઈ એલ બરાબર શું કરો? ક્રોસ ગુણાકાર. આ બેનો ગુણાકાર કરો, પછી આ બેનો ગુણાકાર કરો, બેની બાદબાકી કરીને છેદમાં બળની બાદબાકી. સૂત્ર શું બનશે? એફ ટુ એલ વન માઇનસ એફ વન એલ ટુ. બરાબર? અહીંયા પણ લખ્યું છે એફ, અહીંયા પણ લખ્યું છે પાંચ ગુણ્યા એક પોઈન્ટ પાંચ અને દસ ગુણ્યા એક. તો આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર છે, તો બેની બળની બાદબાકી. તો અહીંયા શું આવશે? એફ ટુ ઇન્ટુ એલ વન માઇનસ માઇનસ એફ વન ઇન્ટુ એલ ટુ છેદમાં એફ ટુ માઇનસ એફ વન. તો બસ ખાલી કિંમત મૂકવાની છે ભાઈ. બરાબર? દસ ગુણ્યા એક માઇનસ પાંચ ગુણ્યા પોઈન્ટ પાંચ છેદમાં દસ માઇનસ પાંચ. શું આન્સર આવશે? પોઈન્ટ પાંચ મીટર. મતલબ આવો થયો કે પોઈન્ટ પાંચ મીટરનો એક તાર હતો, એના પર પાંચ મીટરનું બળ લગાડે તો લંબાઈ થઈ ગઈ એક મીટર. કેટલી વધી હશે? પોઈન્ટ પાંચ મીટર વધી હશે. અને જો પોઈન્ટ પાંચ મીટરના એ જ તાર પર હું દસ મીટરનું બળ લગાડું તો લંબાઈ થઈ જશે દોઢ મીટર. કેટલી વધી થાય? એક મીટર વધી, એવું સાબિત થાય. તો મૂળ લંબાઈ કેટલી આવે? પોઈન્ટ પાંચ. કેટલો દાખલો ઇઝી છે. બરાબર? રોકડા ચારમાં તમને આપે. નેક્સ્ટ ક્વેશ્ચન, મોસ્ટ એમપી, એકદમ કોન્સેપ્ચ્યુઅલ દાખલો, એકદમ ઇઝી દાખલો. ચલો શું કે જુઓ,
आकृति में चार अलग अलग तार ना छेड़े लटकावेला दल कैपिटल एम विरुद्ध तेमा उत्पन्न थती विकृति एटले के एप्सुला नो आलेख आपेलो तमे शुं कहो छो तो भाई चार तार छे ए बी सी डी आपणी पासे चार अलग अलग तार छे आ चार अलग अलग तार ना छेड़े आपणे वजन लटकाव्युं कैपिटल एम અને વજન લટકાવીને વજનને છે ને આપણે દળ વધારતા જઈએ છીએ તો ઘટાડતા જઈએ છીએ ટૂંકમાં દળ વધારતા જઈએ છીએ એમ ધીમે ધીમે એની વિકૃતિ વધતી જશે સીધી વાત છે દળ વધશે એમજી વધે એમ ડેલ્ટા વધે ડેલ્ટા વધે એમ વિકૃતિ વધે તો ચાર અલગ અલગ તાર માટે દળ વિરુદ્ધ જે આપણે દળ લટકાવ્યું છે અને જે વધારીએ છીએ પેલા દળ ઝીરો હતું ધીમે ધીમે વધાર્યું અને એ પ્રમાણે એપ્સુલા વધતું ગયું અને ચારના આલેખ આપેલા ક્વેશ્ચન શું છે ક્વેશ્ચન એમ છે બધા જ તાર પર સમાન સોરી બધા જ તાર સમાન દ્રવ્યના બનેલા હોય તાર ચારે ચાર તાર કેવા છે સમાન દ્રવ્યના ટૂંકમાં શું કહેવામાં ખબર છે દરેક માટે યંગ મોડ્યુલસ વાય સરખો છે શું કહે છે દરેક માટે યંગ મોડ્યુલસ વાય સરખો હોય તો કયો તાર સૌથી જાડો છે અને કયો તાર સૌથી પતલો છે રકમમાં તમને શું કહે છે એક તમને આલેખ આપ્યો છે ચાર તાર છે એબીસીડી આ ચારને આપણે શિરોલમ લટકાવી દીધા એની નીચે વજન લટકાવી દીધું કેપિટલ એમ ધીમે ધીમે વધારીએ છીએ તો તારની લંબાઈ વધશે કારણ કે બળ વધશે બળ વધવાના કારણે લંબાઈ વધે લંબાઈ વધવાના કારણે વિકૃતિ વધે તો વિકૃતિના કંઈક આલેખ આવા આપેલા છે ક્વેશ્ચન એમ કહે છે કે દરેક જે ચાર ચાર તાર છે દરેક માટે દ્રવ્ય સરખું છે મટીરિયલ સરખું હોય તો વાય કેવો હશે સરખો હશે તો આપણે નક્કી કરવા છે કે એબીસીડીમાંથી સૌથી જાડો તાર કયો અને સૌથી પતલો તાર કયો ચલો વિચારો દાખલો છે ને ત્રણ રીતે કઈ રીતે વિચારો તમને પેલા છે ને આખી સૂત્રવાળી રીત કહે ચલો સૂત્ર શું છે ડેલ્ટા એલ બરાબર એફ એલ ભાઈ હવે ચલો ડેલ્ટા એલ બરાબર એફ એલ ભાઈ હવે હવે તાર પતલો તાર જાડો નક્કી કોણ કરે લંબાઈ કરે સર લંબાઈ થોડી ખબર પડે એ નક્કી કરે એરિયા જે આડ છે તેનો એરિયા ધારો કે આનો એક તાર આ પ્રમાણે છે એક તાર આ પ્રમાણે છે વિચારો આનો એરિયા મોટો એટલે જાડો છે આનો એરિયા નાનો એટલે એ પતલો છે તો જેનો એરિયા મોટો હશે એ તાર કેવો હશે જાડો હશે અને જેનો એરિયા નાનો હશે તાર પતલો હશે તો આપણે એરિયાને કરતા બનાવવો પડશે એક કામ કરીએ શું લટકાવ્યું આપણે વજન લટકાવ્યું સૂત્ર શું આવશે એફ એલ બાય વાય એફ બરાબર શું મૂકી એમજી તો એમજી એલ બાય વાય ડેલ્ટા એલ બરાબર તો એક કામ કરીએ એને કરતા બનાવો એ બરાબર શું આવશે એ બરાબર આવશે સીધી વાત છે ને એ રામ લાવે શું આવશે એ બરાબર એમજી એલ અપોન વાય ડેલ્ટા બરાબર ડેલ્ટા નીચે લાવ્યા એ બરાબર શું આવશે એમજી એલ અપોન વાય ડેલ્ટા એલ વિચારો એમ કેપિટલ કરી દઉં છું બરાબર એમજીએલ બાય વાય ડેલ્ટા એલ વિચારો તમને વિકૃતિ આપી છે તો મારે સૂત્રમાં ગમે તે વિકૃતિ ઘુસાડવી પડશે વિકૃતિ કોને કહેવાય ડેલ્ટા એલ બાય એલ યાદ છે ને વિકૃતિ કોને કહેવાય ડેલ્ટા એલ અપોન એલ ને વિકૃતિ કહેવાય તો આપણે કામ કરીએ ડેલ્ટા એલ અપોન દેખાય છે અહીંયા તો ડેલ્ટા એલ અપોન એલ શું કહેવાય વિકૃતિ સૂત્ર શું બની જશે આ એલ છેદમાં લાવો સૂત્ર શું બની જશે એમજી અપોન વાય ઇન્ટુ ડેલ્ટા એલ બાય એલ આવું કેમ કર્યું છું આવું કેમ કરું તમને ખબર હોવી જોઈએ આવું એટલા માટે કહ્યું મારે વિકૃતિ દાખલ કરવાની છે એટલે તો ડેલ્ટા એલ બાય એલ શું કીધું વિકૃતિ તો સૂત્ર બની ગયું એમજી અપોન વાય ઈ શું બની ગયું એમજી અપોન વાય ઇન્ટુ એપ્સુલા વાય કેવો અચળ કેમ અચળ છે દ્રવ્ય હરખું છે એટલે જી કેવો જી તો અચળ જ છે તો વિધુ શું એમ બાય એપ્સુલા તો સીધી ખબર પડી ગઈ આપણને કે એરિયા પ્રપોર્શનલ ટુ શું આવશે એરિયા પ્રપોર્શનલ ટુ આવશે એમ બાય એપ્સુલા કારણ કે બધા તાર માટે વાય સરખો છે ને જી સરખો છે એટલા માટે તો એરિયા ટૂંકમાં જે તાર જે જાડો જે પતલો છે એનો જે એરિયા છે કોના પર ડિપેન્ડ કરે એમ અપોન એપ્સુલા પર તો વિચાર કરો એમ જેના માટે એમ મોટું એપ્સુલા મોટા એના માટે એરિયા મોટો પડે રકમમાં સર આપણે એમને એપ્સુલા આપ્યું જ નથી તો પણ સર એક આપણને એટલી ખબર પડે એમ શું છે વાય છે ને એમ શું છે વાય છે વાય એટલે પેલો વાય વિરુદ્ધ એક્સમાં અને એ શું છે એક્સ છે વાય વિરુદ્ધ એક્સ નો આલેખ જેવું જ છે જેમાં એમ વાય તરીકે એમ છે અને એક્સ તરીકે એપ્સુલા છે સર આ તો વાય બાય એક્સ આવ્યું યાદ રાખો વાય બાય એક્સ આવે એટલે ઢાળ આવે તમને ખબર છે ટેન થીટા બરાબર ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ એ જ વસ્તુ અહીંયા આવી છે તો એરિયા પ્રપોર્શનલ ટુ શું આવ્યું વાય બાય એક્સ એટલે એમ બાય એપ્સુલા તો એમ બાય એપ્સુલાનો જે ઢાળ છે એ જ એરિયા છે એટલે કે એરિયા એટલે સંપ્રમણમાં છે ટૂંકમાં એરિયા છે એ કોના પર ડિપેન્ડ કરે એમ અપોન એપ્સુલા પર એમ છે એ વાય એક્સ પર છે એ ઈ છે એક્સ એક્સ પર છે એટલે કે એમ બાય ઈ એટલે વાય બાય એક્સ લખી દઉં છું અહીંયા વાય બાય એક્સ તો વાય બાય એક્સ મતલબ ઢાળ ટૂંકમાં એમ વિરુદ્ધ ઈના આલેખનો જે ઢાળ છે એ જ આપણા એરિયાના સમ પ્રમાણમાં છે તો જેનો ઢાળ મોટો એનો એરિયા મોટો ભાઈ ખાસ સમજો એમ બાય એપ્સુલા આવ્યું છે ઊંધું આવ્યો એપ્સુલા બાય એમ તો ઢાળનું વ્યસ્ત લેવાનું બરાબર જેનો ઢાળ નાનો એનો એરિયા મોટો હોત અને સીધું જ આવ્યું છે વાય બાય એક્સ ને કેવા આલેખનો ઢાળ તો જેનો ઢાળ મોટો હશે એનો એરિયા મોટો વિચાર કરો ચાર આલેખ છે આ પહેલો આલેખ બીજો આલેખ ત્રીજો ચોથો વિચારો સેના માટે એરિયા સૌથી કોનો ઢાળ મોટો છે એનો ઢાળ મોટો ઢાળ મોટો તો એરિયા મોટો બરાબર એરિયા મોટો સૌથી જાડો તાર કેવો છે આ તાર છે તો એ છે એ સૌથી જાડો તાર છે સૌથી જાડો તાર છે એ અને ડી તાર છે એના માટે ઢાળ કેવો ઢાળ સૌથી નાનો ઢાળ નાનો તો એરિયા પણ નાનો એટલે સૌથી પતલો તાર છે આ સૌથી પતલો તાર છે ડી સ્પષ્ટ કરવો પડે તમને કોઈ એક જ વસ્તુ પૂછે કે એબીસીડીમાંથી સૌથી પતલો તાર કયો તો ડી આન્સર આવે જાડો તાર કયો તો એ આવશે બરાબર કારણ કે ઢાળ પરથી દેખાય ને ઢાળ એનો સૌથી મોટો છે પછી એનાથી નાનો ઢાળ બીનો એનાથી નાનો ઢાળ સીનો સૌથી નાનો ઢાળ ડીનો આ એક રીત છે બરાબર લખવું છે જેનો ઢાળ મોટો તેનો એરિયા વધુ તાર જાડો અહીં શું આન્સર આવશે એ તાર આવશે અહીંયા આવશે
डी धरावशे। चलो बीजी रीत, चलो बीजी रीत, आपणे मानो के आ गणतरी करवी ज नथी सर, आमने मने खबर पड़ी देवी छे तो के केम खबर पड़े। जो मानो के एक काम करिए कि बधा तार पर सरखू वजन लटकावीए, बधा तार पर सरखू वजन लटकावीए, वजन कोने कहेवाय विचार करो, डेल्टा एल बराबर शुं आवशे, एमजीएल बाय वाय। हवे मारे ए नक्की करवो छे, बराबर एरिया नक्की करवो छे, एरिया प्रपोर्शनल एरिया बराबर शुं आवशे, एमजीएल बाय एमजीएल अपॉन वाय डेल्टा, विचारो बराबर छे। तो सूत्र शुं आवशे, ए बराबर एमजी अपॉन वाय, विचारो ए बराबर शुं आवशे, एमजी अपॉन वाय। हवे काम करो, जुओ બધા માટે એમ હરકા કરી નાખું, એમ કઈ હશે વાય એક્સ પર છે, તો એમ ક્યારે હરકા થાય, તમે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરો, વિચાર કરો આ લાઈન પર બધા માટે એમ કઈ હશે કે નહીં હોય, આના માટે એમ છે, આના માટે એમ છે, આના માટે એમ છે, આના માટે એમ છે, ચારે ચાર ધાર માટે એમ કેવું લીધું, મેં સરખું લીધું, પણ ચાર ધાર માટે વિકૃતિ કેવી અલગ અલગ છે, જો આના માટે વિકૃતિ નાની છે, કારણ કે વિકૃતિ આમ જાવ જેમ 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 આમ જેમ વિકૃતિ વધતી જાય છે, તો એ ધાર માટે વિકૃતિ ઓછી, બી ધાર માટે વિકૃતિ વધારે, સી ધાર માટે વિકૃતિ વધારે, અને ડી ધાર માટે વિકૃતિ સૌથી મોટી। તો સાબિત એવું થયું કે સમાન દળ લટકાવીએ, સમાન દળ લટકાવીએ તો સૌથી વધુ વિકૃતિ ડીમાં મળે। તો સીધી વાત છે, વિકૃતિ મોટી એમ એરિયા નાનો, બરાબર ને, બધા માટે એમ કેવું સરખું, જી કેવું સરખું, વાય કેવું સરખું, જેના માટે એપ્સુલા મોટું એના માટે એ નાનું, સોરી જેના માટે એપ્સુલા મોટું એના માટે એ નાનું, અને જેના માટે એપ્સુલા નાનું એના માટે એ મોટું છે। તો સૌથી ઓછા ઓછી વિકૃતિ કોની છે, એ તારની, બરાબર, આટલી જ વિકૃતિ, આટલી આટલી બી તાર માટે વિકૃતિ આટલી છે, આટલી છે। તો જેમ 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 તમે આગળ વધો છો વિકૃતિ વધતી જાય છે, વિકૃતિ વધશે એમ એરિયા થશે નાનો થશે, આમે સાબિત થઈ જાય કે દરેક તાર માટે જો દળ સરખું લેવામાં આવે તો દરેક તાર પર બળ સરખું લાગે, બળ સરખું લાગે તો જેની વિકૃતિ નાની હશે, તો એમ કહી શકો જેના માટે ડેલ્ટા એલ નાનું હશે એના માટે એરિયા મોટો હશે। તો સીધી વાત છે, વિકૃતિ નાની, ડેલ્ટા એલ નાનું એટલે એરિયા મોટો। ત્રીજી રીત, કે ભાઈ આપણે કામ કરીએ, વિકૃતિ સરખી લઈ લે તો એક કામ કરે, આ ઉભી લાઈન ડ્રો, વિકૃતિ એક્સ એક્સ પર છે તો એક્સ એક્સ ની કિંમત સરખી ક્યાં હોય, વાય એક્સ, ટૂંકમાં વાય, આપણે વાય એક્સ સમાંતર લાઈન ડ્રો કરી દે, વિચારો આ પ્રમાણે, તો વિચારો આ પોઈન્ટ માટે વિકૃતિ આટલી, આ તાર માટે વિકૃતિ આટલી આટલી, બરાબર આટલી, બી બી તાર માટે વિકૃતિ આટલી, અને એ તાર માટે વિકૃતિ આટલી, દરેક માટે વિકૃતિ એટલી એટલી છે, આટલી એટલી છે, દરેક માટે દળ કેવું સરખું છે, દરેક માટે દળ કેવું અલગ અલગ છે, ડી તાર માટે દળ આટલું છે, સી તાર માટે દળ આટલું છે, ડી તાર બી તાર માટે દળ આટલું છે, અને એ તાર માટે દળ આટલું છે। ભાઈ રકમમાં મેં ઘણી ગણતરી કરી છે, રકમ આખો સ્વરૂપ બદલી નાખ્યું છે, તમે કામ કરજો, આ જયારે પણ તમે લેક્ચર જોતા હોય ત્યારે પેલા જયારે રકમ જયારે દાખલો ગણ્યા પહેલા નો સ્ક્રીનશોટ લઈ લેજો, એટલે તમને આ ખબર પડે કે પહેલા શું હતું, બરાબર, તમે તમને જસ્ટ સમજાવવા દોરું છું। તો ભાઈ વિકૃતિ સરખી, વિકૃતિ સરખી છે તો સાબિત થયું એ પ્રપોર્શનલ ટુ એમ, જેના માટે દળ મોટો એના માટે એરિયા મોટો, તો એ માટે દળ સૌથી મોટું આવે છે એટલે એના માટે એ સૌથી મોટો આવશે। તો ત્રણ રીત છે, સૂત્રવાળી રીત, ઢાળવાળી રીત, એક આ હોરિઝોન્ટલ લાઈન પરથી દળ સરખું કર્યું, એપ્સુલા જોયું આપણે, પછી આ વર્ટિકલ લાઈન પર, ઊભી લાઈન પરથી આપણે એપ્સુલા સરખું એટલે વિકૃતિ નક્કી કરી, અને દળના આધારે નક્કી કર્યું કે એ તાર સૌથી જાડો છે અને ડી તાર સૌથી પતલો છે। તો આ પ્રમાણે દાખલા તમને આવડવા જોઈએ, બરાબર, આપણે આગળ વધીએ। નેક્સ્ટ ક્વેશ્ચન ની રકમ વાંચીએ, બહુ ઇઝી દાખલો, તમે સમજે શું કહે છે, જુઓ એક તારને છતથી લટકાવી તેના છેડે કેપિટલ એમ દળ બાંધતા તેની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ છે। શું કહે છે, જો એક તાર છે એનું કોઈનું વજન આપ્યું નથી, તારનું પોતાનું દળ વજન આપ્યું નથી, શું કર્યું, તારની લંબાઈ એલ છે, એ આ પ્રમાણે તાર લટકાવી દીધો અને નીચે કેટલું વજન લટકાવ્યું એમ, નીચે દળ લટકાવ્યું એમ, આપણે ખબર છે કે આ તારના લંબાઈમાં કેટલો વધારો થાય, પેલા જ ભણ્યા આપણે, ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય વાય, એફ બરાબર શું આવશે, એમજી આવશે, શું આવશે, એમજી, એક કામ કરો, દરેક જગ્યાએ મારે એમ બદલવું પડશે, ઓકે ચલો વાંધો ને બદલી નાખશું, જસ્ટ મિનિટ હા ભાઈ, ત્રીજી જગ્યાએ મેં સ્મોલ એમ લખી નાખ્યું એટલે તમારે ઉપર બદલવું પડશે રકમમાં, ઓકે બીજા ક્યાં છે, ટૂંકમાં જ્યાં તમને સ્મોલ એમ દેખાય ને કેપિટલ એમ કરી નાખવાનું છે, બીજું કઈ છે નહીં, બરાબર, જોઈએ શું કહે છે, જો પેલા આ પ્રમાણે લટકાવી દીધો તો તારી લંબાઈ કેટલી વધે, એમજી એલ બાય વાય, અને આપણે ડેલ્ટા એલ કીધું, એ લોકો ડેલ્ટા એલ કીધું છે, હવે શું કીધું, જો હવે આ જ તારને, બરાબર ને, સીધું થશે શું કે નીચે વજન લટકાવ્યું એમ એટલે બળ લાગ્યું નીચે એમજી, એના કારણે તારમાં તણાવ બળ લાગશે ટી, તણાવ બળ ટી કેટલું હશે, તો તણાવ બળ ટી હશે એમજી જેટલું, તારની લંબાઈ કોણ વધારે, ટી વધારે, એટલે ટી બરાબર શું હશે, એફ લંબ, ઓકે। નેક્સ્ટ આગળ વાંચીએ, હવે આ જ તારને ઘર્ષણ રહિત ગરગડી પરથી લટકાવી તેના બંને છેડે, પેલા સુધી ખાલી એક જ છેડે આપણે કેપિટલ એમ દળ લટકાવ્યું હતું, હવે બંને છેડે કેપિટલ એમ દળ લટકાવવામાં આવે ત્યારે તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા એલ ડેશ છે। તો એલ અને ડેલ્ટા એલ ડેશ સંબંધ થતો છે, પેલા શું કર્યું, તાર એકલો હતો, લટકાવી દીધો આ પ્રમાણે શિરોલમ ઉભો, લંબાઈ આટલી મળી આપણે, આટલો લંબાનો વધારો થયો। હવે શું કહે છે, હવે તમને એમ કહે છે કે તારને તમારે ગરગડી પરથી પસાર કરીને બે છેડે કેપિટલ એમ દળ લટકાવવાનું છે, તો હવે તારની લંબાઈમાં કેટલો વધારો થયો, વિચાર કરો, બે જગ્યાએ દળ સરખું છે કે અલગ અલગ, જો આ તાર છે આપણો, તાર આ પ્રમાણે ગરગડી પરથી પસાર કર્યો, બરાબર છે, બે જગ્યાએ દળ કેવું સરખું, તો ગતિ કરશે કે નહીં કરે, ગતિ નહીં કરે, પ્રવેગ ઝીરો આવશે, તંત્ર ગતિ નહીં કરે, તો શું થશે, શું નીચે બળ લાગશે આ બાજુ એમજી, આ બાજુ બળ લાગશે નીચે એમજી, ઉપર લાગશે તણાવ બલટી, અને આ બાજુ પણ લાગશે તણાવ બલટી, બરાબર છે, વિચાર કરીને કે તણાવ બલટી બરાબર કેટલા હશે, ટી બરાબર એમજી થશે, આ કેસમાં પણ ટી બરાબર કેટલા હશે, ટી બરાબર એમજી હશે, વિચાર કરો સૂત્ર શું આવશે, એફ લંબ બરાબર ટી બરાબર એમજી, સૂત્ર શું છે, ડેલ્ટા એલ ડેશ બરાબર એફ એલ બાય એવાય પરથી,
एफ एल बाय वाई पर थी। अपना केस में एफ एफ शू एम जी, तो सूत्र शू एम जी एल बाय वाई। तो सर अहियाँ नहीं फरक न पड़े, कोई फरक नहीं पड़े, टूंक में अहियाँ जो सूत्र हतु ए सूत्र अहियाँ एवं बस। कारण शू भाई अहियाँ जितलू तनाव बल छे एटलू तनाव बल अहियाँ छे, बे छेड़ा पर लागे छे, बराबर छे। तो सूत्र शू आवशे एम जी एल बाय वाई। साबित शू थयुं, साबित एवुं थयुं के आ केस में जेटली लंबाई वधे एटली ज लंबाई आ केस में वधे, बराबर ने। केटली वधशे एम जी एल बाय एवाय, जेटली वधशे केटली वधशे एम जी एल बाय एवाय। टूंक में साबित थयुं के तार ने तमे उभो शिरोलम लटकावो के आ प्रमाणे गरगड़ी परथी पसार करीने बे छेड़े सरखुं जो लटकावो तो बे केस में लंबाई नो वधारो सरखा होय। घणा केस ने डबल वजन लागू तो डबल वजन ना कारणे लंबाई डबल नो वधवी जोवे। अरे भाई विचारो के आ छेड़ा पर एम जी बल लागे तो आ छेड़ा पर केटलुं वजन लागे? अरे साहेब एम जी लागे तो ज ऊपर टकी रहते होय ने। तो आ केस में बे छेड़ा पर एम जी एम जी बल लागे छे, तो सीधी बात छे आ केस में केटलुं लागे छे? एम जी एम जी लागे छे। अरे भाई कई नहीं कर्युं, समझ पड़ी गई तमने? आ छेड़ा पर एम जी बल लागे तो शू आ छेड़ा पर बल लागतुं होय? सर जेटलुं बल नीचे लागे एटलुं बल ऊपर लागतुं। आ बल कोण लगाड़े? दीवालनो सपोर्ट, દિવાલ નો સપોર્ટ લગાડશે। નીચે જેટલું બળ લાગે કેટલું લાગે? એમજી ઉપર લાગશે એમજી, કારણ કે અહીંયા ટી બરાબર એમજી આવશે, અહીંયા પણ ટી બરાબર એમજી આવશે। તો આ કેસમાં પણ તારના બે છેડા પર એમજી એમજી બળ જ લાગે છે, અને આ કેસમાં પણ તારના બે છેડા પર એમજી એમજી બળ જ લાગે છે, એટલે બે કેસમાં વધારો સરખો આવ્યો હોય। યાદ રાખજો, ગોખીને નહીં આવતા, આવું ગોખીને નહીં જતા કે અહીંયા એક જ છેડે બળ લગાડ્યું છે, અહીં ડબલ બે છેડે બળ લગાડ્યું, ડબલ વધારો કરીએ? ના ભાઈ, અહીં સાબિત કરી દીધું આપણે કે બે વખતે વધારો સરખો જ થાય છે। હજી તમને સમજ ન પડે તે કામ કરો, આ છેડા પર બળ લાગે છે એમજી, આ છેડા પર બળ લાગે છે એમજી, આને ખાલી આ પ્રમાણે યુ આકારે વાળો દઉં તો કે ફરક પડે? કોઈ ફરક ન પડે, તે જ અહીંયા થાય છે, બરાબર છે। અહીંયા બળ લાગે એમજી, અહીંયા બળ લાગે એમજી, એ જ પ્રમાણે અહીંયા બળ લાગે એમજી, આ બળ લાગે એમજી। તો બે કેસ કેવા સરખા છે? બે કેસમાં લંબાઈનો વધારો કેવો છે? સરખો છે। દાખલો બહુ સારો છે, એકદમ ઇઝી દાખલો છે, પણ છતાં પણ આમાં ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીના પણ માર્ક્સ જાય છે, બરાબર। નેક્સ્ટ દાખલો જોઈએ આપણે, શું કહી દીધું? એક મીટર લંબાઈ અને 10^-6 મીટર સ્કવેર, ટૂંકમાં મને લંબાઈ આપીને એરિયા આપ્યો, ક્ષેત્રફળ ધરાવતા તારના છેડે ડબલ્યુ વજન લટકાવવા, મેં તો ડાયરેક્ટ વજન આપી દીધું, ડબલ્યુ વેઇટ ફોર રેકોર્ડ, ડબલ્યુ ફોર વેઇટ, તો ડબલ્યુ વજન લટકાવવામાં આવે છે। ત્યારબાદ ડબલ્યુ વધારતા જતા ડેલ્ટા એલ પણ વધે, સીધી વાત છે ને ભાઈ? સૂત્ર શું આવે? ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય વાય, એમાં એફ શું આવશે? ડબલ્યુ એલ બાય વાય, બરાબર, કારણ કે ડબલ્યુ એલ બાય એવાય આવશે કે નહીં આવે? કારણ શું? ડબલ્યુ બરાબર એમ જી છે, તો અહીંયા ડબલ્યુ વધારો, સીધી વધે ડેલ્ટા એલ વધશે કે નહીં વધે? શું કહે છે? ત્યારબાદ ડબલ્યુ વજન લટકાવીને વજન વધારતા જઈએ છીએ, ત્યારબાદ ડબલ્યુ વધારતા જતા ડેલ્ટા એલ પણ વધતું જાય છે। આ ડબલ્યુ જે ન્યૂટનમાં આપેલ છે અને ડેલ્ટા એલ જે એમએમમાં આપેલો છે એનો આલેખ અહીંયા આકૃતિને દર્શાવેલો છે। તો તાર માટે યંગ મોડ્યુલસ શોધવાનો છે, બસ રકમમાં આગળ જેવો દાખલો હતો એ જ દાખલો અહીંયાની જેવો છે, આલેખવાળો દાખલો, એટલે બંને સાથે લીધા છે। ચલો શું કહે છે? જો આપણે શોધવાનો છે યંગ મોડ્યુલસ, વિચાર કરો, તારની લંબાઈનો વધારો આપ્યો છે અને યંગ મોડ્યુલસ પૂછો છો, તો શું આવશે? ડેલ્ટા એલ બરાબર એફ એલ બાય વાય, આ તારી લંબાઈ વધારો કોણ કરે? તણાવ બળ કરે, તણાવ બળ કેટલું હશે? હશે ડબલ્યુ જેટલું, સૂત્ર મળી ગયું આપણને ડબલ્યુ એલ બાય એ વાય, બરાબર છે। તો સૂત્ર આપણે મૂકું અહીંયા, એક કામ કરે બધી વાય ને કરતા, પરંતુ વાય બરાબર શું આવશે? વાય બરાબર આવે આ પદ અહીંયા લઉં, આ પદ નહીં લઉં, તો અહીંયા આવશે વાય બરાબર એફ લમ એ બાય ડેલ્ટા એલ ઇન્ટુ એ, અથવા શું આવશે? એફ લમ તરીકે શું આવશે? ડબલ્યુ ડબલ્યુ એલ ડબલ્યુ ઇન્ટુ એલ છે, ડેલ્ટા એલ ઇન્ટુ એરિયા, આટલું આવશે કે નહીં આવે? વિચારો, તમને લંબાઈ આપી દીધી છે, તમને એરિયા આપી દીધો છે, તો વાય શોધવા માટે બે વસ્તુ ઘટે, એક તો ઘટે ડબલ્યુ અને એક તો ઘટે ડેલ્ટા એલ, પણ સાહેબ મને રકમમાં ડબલ્યુ અને ડેલ્ટા એલનો આલેખ આપેલો છે, તો ડબલ્યુ છે વાય એક્સ પર અને એલ છે એક્સ એક્સ પર, સર તો આને વાય બાય એક્સ કહેવાય કે ન કહેવાય? તો આજો વાય બાય એક્સ છે, વાય બાય એક્સ એટલે શું થઈ ગયું? ઢાળ થઈ ગયું, શું થઈ ગયું? ઢાળ, તો લખ્યું છે અહીંયા આગળ જે બેઠી વસ્તુ છે, આલેખનો ઢાળ, સોસેલનો ઢાળ ડબલ્યુના છેદમાં ડેલ્ટા એલ, ઢાળ કેવી રીતે મળે? યાદ કરો, એક તમને આ પોઈન્ટ આપો, આ પોઈન્ટ યામ છે 40/2, ડેલ્ટા એલ એમએમમાં છે અને ડબલ્યુ ન્યૂટનમાં છે, આ પોઈન્ટ યામ છે 120/5, બરાબર છે। તો ઢાળ કેવી રીતે મળે? તો ઢાળ માટે શું કરવાનું? એક આ પોઈન્ટ ને આ પોઈન્ટ બે પોઈન્ટ ને ભેગા કરીને શું બનાવવાનું? ત્રિકોણ, આ પ્રમાણે ત્રિકોણ બનાવે, શું કેવું તમને શીખવાડેલ છે? ઢાળ બરાબર શું આવે? ટેન થીટા, યાદ છે ને? ઢાળ બરાબર શું આવશે? ટેન થીટા, અહીં થીટા બનશે, તો ટેન થીટા બરાબર શું આવે? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, આસેમાં છે ન્યૂટનમાં છે, આ છે એમએમમાં, તો ઢાળ શું આવશે? ઢાળ આવશે વાય બાય એક્સ, એટલે શું આવશે? ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા એલ, તો મને ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા એલ, એટલે કે ઢાળ બરાબર શું મળશે? ઢાળ બરાબર વાય બાય એક્સ બરાબર શું આવશે? 80/3 mm, એમએમ ને આપણે ફેરવીએ મીટરમાં, તો 10^-3 કટ કરીએ છીએ ઉપર, તો શું આવશે? 80/3, તો મને મળી ગયું ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા એલ, એટલે કે એફ લમ ના છેદમાં ડેલ્ટા એલ, તો મૂકી દીધું ડબલ્યુ ના છેદમાં ડેલ્ટા એલ, શું મૂકી દઈએ? 80/3, તો 80/3 લંબાઈ આપણને આપી 1 મીટર, મૂકી દઈશું એનાથી ઉપરથી, અને બીજું એરિયા આપણને આપ્યો છે 10^-6 મીટર, બધી કિંમત મૂકીએ તો આપણને વાય કેટલો મળશે? 2.66×10^10 પાસ્કલ, બરાબર છે। દાખલો ઈઝી છે, યાદ રાખજો, જ્યારે પણ આવા આકૃતિવાળા દાખલા પૂછાય, તો જે આલેખવાળા દાખલા પૂછાય, એ આલેખમાં જે વસ્તુ આપી છે ને તમે રકમમાં નહીં આપી હોય,
तो जे आपणे सूत्रमां जारे मूकवानी किंमत थाय ने तो ए किंमत तमारे अलग पछी शोधवानी अने तकलीफ पड़े तो मैं तमने जेम नाम आप्या केम के डब्ल्यू ने आपणे वाय कही दीधा एक्स ने आपणे सॉरी डेल्टा ने एक्स कही दीधुं अने वाई बाय एक्स शुं वाई बाय एक्स वाई बाय एक्स ज्या पण आवे अथवा एक्स बाय वाय ज्या पण आवे ने याद राखवुं ढाळ ज आवे शुं आवे ढाळ ज आवशे तो आपणे जे प्रमाणे ढाळ शोधो ढाळ बराबर डब्ल्यू ने छेदमां डेल्टा ने किंमत मूकवाथी आरामथी दाखलो अहीं सोल्व थई गयो छे बराबर दाखलो घणो ईजी छे।